નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ચીકમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વન અને પર્યાવરણના લગતા વનડાના પ્રશ્નો જોશી જે આવનારી એક્ઝામ ફોરેસ્ટમાં બહુ ઉપયોગી રહેશે. પ્રશ્નો જોતાં પહેલાં તમને જણાવી દઉં કે જો તમે રેગ્યુલર ફોરેસ્ટ માટેનું મટીરિયલનો અપડેટ મેળવવા માંગતા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી, તેમજ અમારી ટેલિગ્રામ ચેનલ જે સ્પેશિયલ ફોરેસ્ટ માટે બનાવવામાં આવેલ છે તેમાં તમે જોઈન થઈ શકો છો. તેના માટે તમારે ટેલિગ્રામમાં જઈને જસ્ટ જીકે પોઈન્ટ સર્ચ કરવાનું છે, જે અહીંયા જીકે પોઈન્ટ લખેલું છે તે રીતના સર્ચ કરશો એટલે અમારી ચેનલ આવી જશે. તેમાં ફોરેસ્ટનું લગતું ઇમ્પોર્ટન્ટ મટીરિયલ મૂકવામાં આવશે. તો ચાલો જોઈએ વનલાઇનર પ્રશ્નો જે આવનારી એક્ઝામમાં ઉપયોગી રહેશે. તે પહેલો ક્વેશ્ચન છે, કાર્બન ક્રેડિટ શબ્દ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો કાર્બન ક્રેડિટ ક્ષેત્ર એ પર્યાવરણ સુરક્ષા સાથે સંકળાયેલ છે. ક્વેશ્ચન નંબર 2, ગ્રીન ક્રેડિટ એટલે શું? તો ગ્રીન ક્રેડિટ એટલે કે પર્યાવરણલક્ષી વૃક્ષનું ઉછેર કરવું. ત્યાર પછીનું ક્વેશ્ચન, પર્યાવરણની જાળવણી અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનું નિરાકરણ કરવા ગુજરાત સરકાર દ્વારા કયો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે? તો ક્લાઇમેટ ચેન્જ નામનો વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. ત્યાર પછીનું ક્વેશ્ચન છે, ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? તો મંગુભાઈ પટેલ એ ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી છે. ત્યાર પછી, ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો ફ્લેમિંગ બો એટલે કે સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો જિમ કોર્બેટ એ ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ઉત્તરાખંડ સાથે આવેલું છે. ત્યાર પછી ક્વેશ્ચન, જેસોર અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે? તો અમીરગઢ પાલનપુર ખાતે આવેલું છે. ત્યાર પછી, ક્યાં દરિયાઈ જીવો જાહેરાત તરીકે વપરાય છે? તો પરવાળા એ દરિયાઈ જીવો જાહેરાત તરીકે વપરાય છે. ત્યાર પછી, અર્થ અવર એટલે શું? અર્થ અવર એટલે કે છેલ્લા 5 વર્ષથી 26 માર્ચે રાત્રે 8:30 થી 9:30 દરમિયાન વીજ વપરાશ સાધનો બંધ રાખવામાં આવે છે, એટલે કે 1 કલાક બંધ રાખવામાં આવે, લાઇટ બંધ કરી દેવામાં આવે છે 1 કલાક, તેને અર્થ અવર કહે છે. ત્યાર પછી, એપિકલ્ચર એટલે શું? તો મધમાખીના ઉછેરને લગતા વિજ્ઞાનને એપિકલ્ચર કહે છે. ત્યાર પછી ક્વેશ્ચન, BNHSનું પૂરું નામ શું છે? તો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી. ત્યાર પછી, WWFનું એટલે શું? તો તેનું પૂર્ણ નામ છે વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર. ત્યાર પછીનું ક્વેશ્ચન છે, મોસ્ટ IMP છે, ડૉક્ટર સલીમ અલીનું પ્રદાન કયા ક્ષેત્ર છે? તો પક્ષીવિદ છે તે. ત્યાર પછીનું ક્વેશ્ચન, ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય કયું? તો કચ્છમાં આવેલું રણ અભયારણ્ય સૌથી મોટું છે, જે સુરખાબ નગર તરીકે પણ જાણીતું છે. ત્યાર પછીનું ક્વેશ્ચન, ભારતમાં પ્રકૃતિ શિક્ષણ માટેનું એકમાત્ર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તે હિંગોળગઢ જસદણ તાલુકો રાજકોટ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, પ્રખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીની આત્મકથા કઈ? તો ફોલ ઓફ ધ સ્પેરો. ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતમાં કુલ કેટલા અભયારણ્યો અને નેશનલ પાર્ક આવેલા છે? તો 22 અભયારણ્યો અને 4 નેશનલ ઉદ્યાનો આવેલા છે. ત્યાર પછી, બંધારણની કઈ કલમ અંતર્ગત વન્ય પશુ પંખીઓ તેમજ જંગલોની જાળવણી કરવાની ફરજનો ઉલ્લેખ છે? તો કલમ 51C 99(4) એટલે કે 51C માં ચોથા પાઠ પર આના વિશે માહિતી આપેલી છે. ત્યાર પછી, સુંદરલાલ બહુગણાનું નામ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો સુંદરલાલ બહુગણા ચિપકો આંદોલન સાથે સંકળાયેલ છે, જે ઉત્તરાખંડમાં થયેલું હતું. ત્યાર પછી ક્વેશ્ચન, ઝૂમ ખેતીને કઈ ખેતી તરીકે ઓળખવામાં આવે છે? તો ઝૂમ ખેતીને સ્થાનાંતરિત ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી, સિંહના બચ્ચાને શું કહે છે? તો સિંહના બચ્ચાને કબ કહે છે. ત્યાર પછી, આપણા દેશની રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન છે? તો 4 સિંહોનું ચિહ્ન છે. સમગ્ર એશિયામાં સિંહ માત્ર ક્યાં જોવા મળે છે? તો સાસણગીર ગુજરાતમાં. હાલમાં અસ્તિત્વમાં હોય તેવું સૌથી મોટા કદનું પક્ષી કયું છે? તો શાહમૃગ એ સૌથી મોટા કદનું પક્ષી છે. પ્રજાપતિ બ્રહ્માનું વાહન કયું છે? તો પ્રજાપતિ બ્રહ્માનું વાહન હંસ છે. ઇન્દ્રનું વાહન કયું છે? તો હાથી. ત્યાર પછીનો ક્વેશ્ચન, ભગવાન શંકરના પુત્ર કાર્તિકીનું વાહન કયું છે? તો મોર. બહુચરાજી માતાનું વાહન કયું છે? તો કુકડો. ખોડિયાર માતાનું વાહન મગર છે.
ત્યાર પછીનો ક્વેશ્ચન, ગુજરાતના સફાઈ કામદાર તરીકે કયા પક્ષી ઓળખાય છે? તો કુદરતના સફાઈ કામદારો તરીકે કયા પક્ષી ઓળખાય છે? તો કુદરતના સફાઈ કામદાર તરીકે ગીધ, સમણી ને કાગડો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડ્સ, આ ક્વેશ્ચન યાદ રાખજો. ગીધ, સમણી ને કાગડો સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. તેમાં જંગલના સફાઈ કામદાર તરીકે કોણ ઓળખાય? તો જરખ. આ બે ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન થઈ જાય નહીં તેનું ધ્યાન રાખશો. જંગલના સફાઈ કામદાર તરીકે કહી તો જરખ, અને કુદરતના સફાઈ કામદાર તરીકે કહી તો ગીધ, સમણી ને કાગડો. ત્યાર પછીનું ક્વેશ્ચન, વાહનોના ધુમાડાથી કયો વાયુ ઉત્પન્ન થાય? તો વાહનોના ધુમાડાથી કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે. ત્યાર પછીનું કહે છે, આપણે ઉચ્છ્વાસમાં કયો વાયુ બહાર કાઢીએ છીએ? તો કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે CO2. ત્યાર પછીનું ક્વેશ્ચન, ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કયો વાયુ જવાબદાર છે? તો ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે. ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે કયો વાયુ જવાબદાર છે? તો કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછીનું ક્વેશ્ચન છે, જેટ્રોપા એટલે કે રતન જ્યોત વનસ્પતિનો ઉપયોગ શા માટે થાય છે? તો જેટ્રોપા એટલે જે ઇંગ્લિશ નામ છે તેને ગુજરાતીમાં કહીએ તો રતન જ્યોત, જેનો ઉપયોગ બાયોડીઝલ બનાવવા માટે થાય છે. ત્યાર પછી, દરિયાના કિનારે જમીનનું ધોવાણ અને સુનામીથી બચવા કયા વૃક્ષો વાવવા જોઈએ? તો દરિયા કિનારે મેંગ્રુવ, નાળિયેરી જેવા વૃક્ષો વાવવામાં આવે છે, જેથી ધોવાણ ન થાય અને રણ કે જમીન આગળ વધતી અટકાવી શકાય. ત્યાર પછીનું ક્વેશ્ચન, રણને આગળ વધતું અટકવા કયા વૃક્ષો વાવવા જોઈએ? તો ગાંડો બાવળે વાવવા જોઈએ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો પૃથ્વીના તાપમાનમાં અચાનક વધારો થાય તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે. તેમજ ગ્લોબલ કુલિંગ એટલે શું? તો પૃથ્વીના તાપમાનમાં અચાનક ઘટાડો થાય એટલે કુલિંગ, વધારો થાય એટલે તાપમાન વધવાનું થાય એટલે વોર્મિંગ, યાદ રાખવું. ત્યાર પછીનું ક્વેશ્ચન, વહેલી સવારે ફરવા નીકળીએ ત્યારે વાતાવરણમાં કયું સ્ફૂર્તિદાયક વાયુ હોય છે? તો ઓઝોને, વહેલી સવારના ઓઝોનનું પ્રમાણ વધારે હોય છે. જેમ જેમ તડકો આવે તેમ ઓઝોન છે તેનું પ્રમાણ ઓછું થતું જાય છે, એટલે કે તેને સ્ફૂર્તિદાયક વાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ક્વેશ્ચન છે, દર વર્ષે અર્થ અવર ક્યારે ઉજવાય છે? તો 26 માર્ચના દિવસે અર્થ અવર ડે ઉજવાય છે. ત્યાર પછીનું ક્વેશ્ચન, 26 સપ્ટેમ્બર ક્યાં દિવસ ઉજવવામાં આવે છે? 26 સપ્ટેમ્બર નહીં પણ ફ્રેન્ડ્સ, અહીંયા 16 સપ્ટેમ્બર આવશે, જે વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવાય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ વન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 22 માર્ચના દિવસે. ત્યાર પછીનું ક્વેશ્ચન, દર વર્ષે વન્ય સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 થી 8 ઓક્ટોબર વન્ય સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ ફ્રેન્ડ યાદ રાખજો, વન્ય સપ્તાહ 2 થી 8 ઓક્ટોબર ઉજવવામાં આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી, કયા પ્રદેશમાં મેંગ્રુવ જંગલો જોવા મળે છે? તો કચ્છના દરિયા કિનારે મેંગ્રુવ જંગલો જોવા મળે છે. ત્યાર પછી, કરોડિયાને કેટલા પગ હોય છે? તો કરોડિયાને 8 પગ હોય છે. કેટલા? 8 પગ હોય છે. ત્યાર પછીનું ક્વેશ્ચન, દર વર્ષે વન મહોત્સવ ક્યારે ઉજવવામાં આવે છે? તો ચોમાસાની શરૂઆતમાં જુલાઈ મહિનામાં વન મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યાર પછીનું ક્વેશ્ચન છે, કુર્મી રોગ માટે ઉત્તમ ઔષધિ વનસ્પતિ કઈ? તો વાઉડિંગ નામની જે વનસ્પતિ છે કુર્મી રોગ માટે ઉપયોગી છે. ત્યાર પછી, ખાંસી અને શરદી માટે કયા વૃક્ષના પાનનો ઉપયોગ થાય છે? તો અરડુસીના પાન, અરડુસી છે એક છોડ, તેના પાનનો ઉપયોગ ખાંસી અને શરદી માટે ઉપયોગી છે. ત્યાર પછી, વાળની જાળવણી માટે કઈ વનસ્પતિનું તેલ વપરાય છે? તો ભૃંગરાજ વનસ્પતિનું તેલ છે વાળની જાળવણી માટે ઉપયોગી છે. ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, દાંતના રોગો માટે કઈ વનસ્પતિનો ઉપયોગ છે થાય છે? તો બોરસલી વનસ્પતિનો ઉપયોગ દાંતના રોગો માટે થાય છે. ત્યાર પછીનું ક્વેશ્ચન છે, ગળો અને બિલીના પાનનો ઉપયોગ કયા રોગ માટે થાય ઉત્તમ છે? તો ગળો અને બિલીના પાનનો ઉપયોગ ડાયાબિટીસ માટે થાય છે. 14 નવેમ્બરના દિવસે ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, ત્રિફળા ચૂર્ણમાં મુખ્યત્વે કઈ 3 ઔષધિનું મિશ્રણ છે? તો ત્રિફળા ચૂર્ણમાં હરડે, ભેળા અને આમળા,
હરડે બેહડ અને આમળાનું મિશ્રણ હોય છે. ત્યાર પછીનું ક્વેશ્ચન, પંચમહાલ જિલ્લામાં આવેલું જાંબુઘોડા અભયારણ્ય કયા પ્રાણી માટે નું અભયારણ્ય છે? તો જાંબુઘોડા એ દીપડા અને રીંછ માટે નું અભયારણ્ય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ઉધઈના ટેકરા કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે? તો ઉધઈના ટેકરા 9 મીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, આ હતા અમુક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ફોરેસ્ટની એક્ઝામમાં પર્યાવરણ રિલેટેડ પૂછી શકે તેના માટેના. આના પછીના વિડીયો પણ અપલોડ કરવામાં આવશે, અને ઓલરેડી 5 વિડીયો અપલોડ થઈ ગયા છે. જો તમે જોવા હોય તો તમે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી હશે, તેનાથી તમે ફોરેસ્ટના અન્ય 5 વિડીયો જોઈ શકશો, અને આગળ પણ હજી વિડીયો અપલોડ કરવામાં આવશે. તેમજ જો તમને રેગ્યુલર ટેલિગ્રામ અપડેટ જોતી હોય તો તમે કિંગ ઓફ જીકે ટેલિગ્રામમાં સર્ચ કરી શકો છો, અને ફોરેસ્ટ માટે પણ સ્પેશિયલ ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે, જેની લિંક મેં શરૂઆતમાં આપેલી હતી. જીકે પોઈન્ટ કરીને ચેનલ છે, જેમાં સ્પેશિયલ ફોરેસ્ટ માટેનું મટીરિયલ મૂકવામાં આવશે. અને જો તમને ફ્રેન્ડ્સ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.